હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ મુરલી રવિન્દ્ર છે. હું KJ પોલિટેકનિકલ ભરૂચ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 6th SEM માં અભ્યાસ કરું છું. આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર 5 ઇલેક્ટ્રિકલ સેફ્ટી એન્ડ IE રૂલ્સ. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો વાયરિંગ કરતી વખતે, જેમ કે ઘરનું, સબસ્ટેશનનું, પેનલનું હોય. જો વાયરિંગમાં સેફ્ટી ન હોય તો કરંટ લાગવાની, શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહેલી છે. તો શોર્ટ સર્કિટ થાય તો આગ લાગવાની સંભાવના છે. ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈશું કે કઈ કઈ વસ્તુ છે જે જરૂરી છે, જે સેફ્ટી માટે પૂરતા પ્રોવિઝન હોય. તો એમાં ELCB, MCB, એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ, લાઇટિંગ એરેસ્ટર, લિફ્ટ ઇન્સ્ટોલેશન સિસ્ટમ. તો MCB એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ માટે ઉપયોગ થાય છે. ELCB અર્થફોલ માટે ઉપયોગ થાય છે. સ્મોક ડિટેક્શન સિસ્ટમ ફાયર સાથે રિલેટેડ છે. એલાર્મ સિસ્ટમ ફાયર થાય ત્યારે વોર્નિંગ આપે છે. લાઇટિંગ એરેસ્ટર વીજળી પડવાથી બિલ્ડિંગના ઇક્વિપમેન્ટને નુકસાન ન થાય તે માટે આકાશીય વીજળીને ગ્રાઉન્ડ કરવા માટે લાઇટિંગ એરેસ્ટરની જરૂર પડે છે. લિફ્ટમાં સેફ્ટી માટેના ફીચર્સ હોય. જો આ બધી વસ્તુ કોઈ કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગમાં હોય તો આપણે કહી શકાય કે જેણે વાયરિંગનું કામ લીધેલ છે તેણે સેફ્ટી માટેના પૂરતા પ્રોવિઝન લીધેલા છે. સેફ્ટી માટે કયા કયા પેરામીટર ધ્યાન રાખવા જોઈએ? તો પહેલું છે સબ સર્કિટ. જેટલી સબ સર્કિટ વધારે હોય, જેમ કે 15-25 હોય, તો જેમ સબ સર્કિટની સંખ્યા વધારે હશે એમ ફોલ્ટ થવાના ચાન્સ વધારે હોય છે. સિસ્ટમ અર્થિંગ પ્રોપર હોવું જોઈએ. જો અર્થિંગ નહીં હોય તો અર્થફોલ સામે પ્રોટેક્શન નહીં મળે. પ્રોપર વાયર સાઇઝ ફોર અર્થિંગ. વાયરનો સાઇઝ પ્રોપર નહીં લીધેલો હોય તો રેઝિસ્ટન્સ વધારે હશે, તેથી ઓપરેટરને શોર્ટ લાગવાની ચાન્સ વધારે હશે. પ્રોપર વાયર સાઇઝ ઓફ લાઇટિંગ એન્ડ પાવર સબ સર્કિટ. પ્રોપર સાઇઝનો વાયર નહીં લીધો અને જો એના કરતાં નાનો વાયર લેશો તો જો એનામાં થોડો વધારે કરંટ ફ્લો થશે તો હીટ ઉત્પન્ન થશે અને ઇન્સ્યુલેશન ખરાબ થશે. ફ્યુઝ રેટિંગ એ પ્રોપર સાઇઝનું લેવું પડશે. ELCB અને MCBના રેટિંગ પણ આપણે જોઈને લેવા જોઈશે. હવે આપણે આગળ જોઈશું. જ્યારે તમે સેફ્ટીની વાત કરતા હોય છે બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સ, ત્યારે તમારે ફોલોઈંગ મેટર આર કન્સિડર ફોર સેફ્ટી. કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ તે પોઈન્ટ નીચે મુજબ છે. તો ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઇમરજન્સી સપ્લાય સિસ્ટમ, ત્રીજું છે ફાયર એલાર્મ સિસ્ટમ, એ ખાલી ઇન્ડિકેશન આપે છે. ફાયર ફાઇટિંગ સિસ્ટમ, એ ફાયરને એન્સ્ટિક્યુઝ કરવા માટે ફાયર ફાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઇન્ટરકોમ ફેસિલિટી, એ એક આગ લાગી તેને બીજી જગ્યાએ જાણ કરવા માટે ઇન્ટરકોમ ફેસિલિટી એ હોવી જોઈએ, ખૂબ જરૂરી છે. બિલ્ડિંગમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ હોવી જોઈએ. અર્થિંગ સિસ્ટમ હોવી પ્રોપર જરૂરી છે. પછી સબસ્ટેશનનું લોકેશન એવી જગ્યાએ હોવું જોઈએ કે બિલ્ડિંગમાં આવે તો સપ્લાય તરત જ આઇસોલેટ કરી શકાય. કેટલાક ઇલેક્ટ્રિક સેફ્ટી રૂલ્સ છે જે જ્યારે તમે સ્વિચ બોર્ડ બનાવો, ડિઝાઇન કરો કે લગાવવાનું નક્કી કરો ત્યારે ફોલો કરવા જરૂરી છે. સ્વિચ બોર્ડ હંમેશા ડ્રાય લોકેશન પર ફિટ કરવું જોઈએ, જ્યાં પાણીનો છંટકાવ થતો હોય, પાણી સતત વહેતું હોય, પાણી વધારે ટપકતું હોય, ત્યાં સ્વિચ બોર્ડ ખુલ્લામાં રાખવા જોઈએ નહીં. ડસ્ટ અને કોટન સ્વિચ બોર્ડની નજીક હોવા જોઈએ નહીં. સ્વિચબોર્ડમાંથી નીકળતી તમામ આઉટગોઈંગ લાઇન ઓપરેટ સર્કિટ બ્રેકર વડે મેન્ટેન કરવી જોઈએ. દરેક સ્વિચબોર્ડના ઓપરેશન ફ્રન્ટ સાઇડ બાજુથી ઓપરેટ થઈ શકે એવા હોવા જોઈએ. ફ્યુઝ પ્રોપર ડિસ્ટન્સ પર હોવા જોઈએ. મેઇન સ્વિચિંગ વખતે જે સ્પાર્ક થાય છે તેનાથી ફ્યુઝને કોઈ નુકસાન ન થાય તે માટે ડિસ્ટન્સ રાખવું જોઈએ. સ્વિચબોર્ડનું મટીરિયલ્સ છે, જે નટ છે, બોલ્ટ છે, સ્ક્રૂ છે, હંમેશા કાર્ટ્રિજ મટીરિયલ્સના હોવા જોઈએ. વાયર સાથે પ્રોપર સોલ્ડરિંગ અને લગાવેલું હોવું જોઈએ. વાયર છૂટા ન પડે
પડેલા હોવા જોઈએ, લગને કપલિંગ ટૂલ્સથી ફિટ કરેલા હોવા જોઈએ, સ્વીચની બનાવટમાં કોઈ દિવસ લાકડાનો ઉપયોગ કરવો ન જોઈએ, જેથી લાકડું છે એ ફાયરને સૌથી પહેલાં પકડે છે, તેથી સ્વીચ બોર્ડને આગ લગાવવાની સંભાવના રહેલી છે. હવે આપણે જોઈશું સેફ્ટી રૂલ્સ ફોર પાવર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ મોટર કંટ્રોલ. જ્યારે તમારો લોડ છે તે પાવર લોડ હોય, એટલે કે 1000 વોલ્ટ કરતાં વધારે હોય, એ લોડને આપણે પાવર ડિસ્ટ્રીબ્યુશન લોડ કન્સિડર કરીએ છીએ. એનામાં મોટર પણ છે, તો મોટરનો પણ લોડ વધારે હોય છે, તો એના માટે કયા કયા રૂલ્સ છે એ ફોલો કરવા જોઈએ. તો આપણે જોઈશું કે તેનું કનેક્શન પ્રોપર કરેલું હોવું જોઈએ, સોલ્ડરિંગ લગ્સ લગાવેલા હોવા જોઈએ, મોટર અને પાવર કેબલનું કનેક્શન પ્રોપર કરવું જોઈએ. દરેક પાવર ડિસ્ટ્રીબ્યુશનમાંથી જો આઉટગોઈંગ લાઇન સર્કિટ જાય છે એને પ્રોપરલી માર્ક કરેલી હોવી જોઈએ. કઈ જગ્યાએ જઈ રહી છે, આ સર્કિટને બંધ કરવાથી કયા પાવર બંધ થશે, અને બંને ભાષામાં, ઇંગ્લિશ અને લોકલ ભાષામાં લખેલી હોવી જોઈએ. મોટર કનેક્શન હંમેશા પાવર સર્કિટ બોર્ડમાં જ કરેલા હોવા જોઈએ, ભૂલથી લાઇટિંગ સર્કિટમાં કરેલા ન હોવા જોઈએ, કારણ કે બંનેના સ્વિચ બોર્ડના રેટિંગ છે જે અલગ અલગ છે. ઇલેક્ટ્રિકલ સેફ્ટી રૂલ્સ ટ્રાન્સફોર્મર સબ સ્ટેશન. એવી જ રીતે ટ્રાન્સફોર્મર સબ સ્ટેશન છે એમાં કયા કયા સેફ્ટી રૂલ્સ ફોલો કરવા જોઈએ, તેઓ નીચે મુજબ છે. 2 ઇક્વિપમેન્ટની વચ્ચે જે ડિસ્ટન્સ છે અને ઇક્વિપમેન્ટથી દિવાલ વચ્ચેનું અંતર છે, જે મિનિમમ 750 mm જેટલું મેન્ટેન રાખવું પડે. ટ્રાન્સફોર્મરના દરેક ઇક્વિપમેન્ટ ઉપર તેમ નેમ પ્લેટ લગાવેલી હોવી જોઈએ, અને ટ્રાન્સફોર્મર પર ડેન્જર લખેલી નેમ પ્લેટ પણ લગાવેલી હોવી જોઈએ. કેબલ સ્ટ્રેન્થ એ નોન ફિલામેન્ટેબલ મટીરિયલ્સની હોવી જોઈએ. ઓન અને ઓફ ઇન્ડિકેશન લગેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ સેફ્ટી રૂલ્સ વાયરિંગ. એવી જ રીતે આપણે વાયરિંગ કરતા હોય ત્યારે વાયરિંગની અંદર એક રૂલ્સ છે, IS 732 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આપણે જેટલી પણ વાયરિંગ થાય છે તે માટે કરેલી તે ક્યારે કરેલી કહેવાય, જ્યારે તમે એવા એટમોસ્ફિયરમાં કામ કરો છો જ્યાં કંડક્ટર એ મોઇસ્ચર, ઓઇલ, ગ્રીસ, સ્મોકના સંપર્કમાં આવે છે, ત્યારે તમારે કંડક્ટર ઉપર સ્પેશિયલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો છે. ફેઝ અને ન્યુટ્રલ બંને એક જ કન્ડક્ટરમાંથી કાઢવામાં આવે છે, બંનેને અલગ અલગ કન્ડક્ટરમાંથી કાઢવામાં આવતા ન હોવા જોઈએ. મિકેનિકલ પ્રોટેક્શન એ કેબલને પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ, જેથી એ ડાયરેક્ટ કોઈના ટચમાં ન આવે અને ઇન્સ્યુલેશન ફેલિયર થવાના ચાન્સ ઓછા રહે છે. ઇનકમિંગ સપ્લાય હંમેશા સર્કિટ બ્રેકરથી કંટ્રોલ થવો જોઈએ. લો વોલ્ટેજની વાત કરીએ તો ઇનકમિંગ સપ્લાય છે જે તમને સર્કિટ બ્રેકર અથવા ફ્યુઝની મદદથી કંટ્રોલ કરી શકાય. જ્યારે તમે લોડ સાઇડ ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ કરી રહ્યા છો, તો કોઈ દિવસ ફ્લેક્સિબલ વાયરમાં જોઈન્ટ છે એ પરમિસેબલ નથી, એટલે કે અલાઉડ નથી. જ્યારે જોઈન્ટ આવતો હોય ત્યાં તમારે આખો વાયર રિપ્લેસ કરી અને બીજો આખો નવો વાયર એને નાખવામાં આવે છે. બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સમાં કોઈ દિવસ ટેમ્પરરી વાયરિંગ અલાઉડ કરવામાં આવતું નથી. આ હતા સેફ્ટી માટેના થોડા રૂલ્સ, જે તમે ફોલો કરો તો તમે બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સની અંદર પ્રોપર સેફ્ટી સીઝ ફોલો કરી શકાય એમ કહેવાય. થેન્ક યુ મિત્રો.